कॉमर्स द्वारा आयोजित वीव नीट एग्जीबिशन में प्रथम बार भाग लेना सिद्धेश्वर क्रिएशन लेस फैब्रिक आकर्षण केंद्र बनी। चेम्बर ऑफ कॉमर्स द्वारा आयोजित आ वक्त वीव नीट एग्जीबिशन में 157 वधारे स्टॉल मुकवामा आव्या था, जेमा विविध प्रकार की फेब्रिक्स डिजिटल टेक्निकल टेक्सटाइल साथ फेन्सी लेस बॉर्डर और रेपियर लेस समावेश कर सिद्धेश्वर क्रिएशन द्वारा पोता अद्भुत लेस फेब्रिक समावेश कर प्रथम वार द्वारा आ एक्जिबिशन में भाग लेवामां जेमनो तेमने सारो एवो प्रतिसाद मळ्यो छे। वीव नीट एक्जिबिशन में आप जोवा जोईए तो साड़ीज ने फेब्रिक्स ने तो घनी बड़ी डिमांड आपणे जोई छे, पण आ वक्त आपणे एक एवो एक्जिबिशन जे पहली वार पार्ट लीधो छे वीव नीट एडिशन टू ना एक्जिबिशन में जे छे लेस मेन्युफेक्चरिंग नी जे स्टॉल छे आपणे अहींया जोई एनी अंदर बे प्रकारनी लेस मूकवामां आवी छे। शुं विगत छे आपणे जाणीशुं जी, तमारुं नाम? મારું નામ શ્યામ રામાણી। જી, કયા પ્રકારની લેસ તમે મેન્યુફેક્ચર કરો છો? આપણે ટુ ટાઈપની લેસ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, એક રેપિયર અને એક નીડલ। શું એક્સપેક્ટેશન હતી પ્રથમવાર તમે જ્યારે આ યુનિટ એડિશન એક્ઝિબિશનમાં પાર્ટ લીધો? એક્સપેક્ટેશન તો બહુ હાઈ નહોતી, બટ એક્સપેક્ટેશન કરતાં સારું રિઝલ્ટ મળ્યું છે। શું તમારું જે માલ છે એ બેઝ ક્યાં જાય છે અને કેવી ડિમાન્ડ હોય છે? આપણો ટોટલી માલ સુરત માર્કેટમાં જ રહે છે, બહાર આપણે એક્સપોર્ટ નથી કરતા, બટ હવે વ્યુનિટના થ્રુ આપણે બહાર એક્સપોર્ટ કરી શકશે। કયા ક્લાયન્ટ કયા બેઝ સુરતના આવ્યા છે કે બહારના આવ્યા છે? બધા આવેલા, બંને આવેલા છે, સુરત બેઝ પણ આવેલા છે અને બહારના બેઝ પર આવેલા છે, અને એ લોકોને ડિમાન્ડ છે લેસની, તો એ લોકોએ કીધું કે તમે અમને એક્સપોર્ટ કરશો, કરી દેજો। તો આપણે જેમ વાત કરી છે દેશમ ક્રિએશન, જ્યાં આપણે જોઈ શકીએ કે એવી લેસ જ્યાં સુરતમાં જ્યારે આ એક્સપોર્ટ થતું હતું, સુરતમાં જ્યારે આ વેચાતું હતું, લેકિન હવે આ જે લેસ છે આ વીવ નીટ એક્ઝિબિશનના થ્રુ એક્સપોર્ટ થ્રુ પણ જાય છે, તો આવી વીવ નીટ એક્ઝિબિશન થ્રુ ઘણા બધા એવા વેપારીઓ છે જેને લાભ મળ્યો છે, અને આવનારા સમયમાં પણ આવી એક્ઝિબિશન થ્રુ ઘણા બધા એવા વેપારીઓને લાભ મળે એવી આશા વ્યક્ત કરી હતી।